हाय फ्रेंड्स, तो આપણે લાસ્ટ હમણાં લાસ્ટ વિડિયોમાં છે આપણે ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસરના એપ્લિકેશન જોતા હતા, બરાબર. એમાં ચાર એપ્લિકેશન જોઈ. હવે એપ્લિકેશન છે એંગ્યુલર વેલોસિટીનું માપન, મેઝરમેન્ટ ઓફ એંગ્યુલર વેલોસિટી. એમાં બે રીતે આપણે કરી શકીએ. એક તો ફોટો રિફ્લેક્ટિવ પલ્સ પિકઅપ અને ફોટો ઇન્ટરપ્શન ટાઈપ. તો આ સૌથી પહેલાં ફોટો રિફ્લેક્ટિવ પલ્સ પિકઅપ જોઈએ. તો આમાં શું હોય છે, તો કે આમાં ફોટો રિફ્લેક્ટિવ પ્રકારમાં શાફ્ટ ઉપર એક આપણે સ્ટેપ વાઇઝ છે એ કાળી અને ધોળી પટ્ટી છે એ આપણે ડ્રો કરવામાં આવે છે, બરાબર. અથવા તો શાફ્ટ ઉપર રાખેલ ડિસ્ક ઉપર એકાંતરે કાળા અને ધોળા આપણે ડ્રો કરવામાં આવે છે, બરાબર. અને પ્રકાશના સોર્સમાંથી પ્રકાશનું કિરણ છે આના ઉપર ફેંકવામાં આવે છે, લાઇટ સોર્સ છે આમાં ફેંકવામાં આવે છે, બરાબર. હવે પરાવર્તિત થયેલ ફોટો સેલ ઉપર પડશે, આમાં જે ધોળી પટ્ટી હોય એ પરાવર્તિત થઈને આમાં પડશે, બરાબર. એટલે સફેદ પટ્ટી ઉપર જ્યાં પ્રકાશ પડશે એની પરાવર્તન પામશે, કાળી પટ્ટી ઉપર પડતો પ્રકાશ નથી પામતો, બરાબર. આથી સફેદ પટ્ટી ઉપર પ્રકાશ સામે આવે ત્યારે શું થશે, તો કે ત્યારે છે પ્રકાશ પરાવર્તન પામીને ફોટો સેલ પર પડવાથી એમાં ઈએમએફ ઇન્ડ્યુસ થશે, બરાબર. ફોટો સેલમાં ઈએમએફ ઇન્ડ્યુસ થશે, બરાબર. આમ વારા ફરતી છે ને ધોળીને કાળી પટ્ટી આવે એવી રીતે પલ્સ ટ્રેન પેદા થશે અને આને પલ્સને છે એ એમ્પ્લિફાય કરવાનું, પલ્સ છે એને એમ્પ્લિફાય કરવાનું, બરાબર. અને એને શેપ કરવા માટે શેપર રાખવાનું અને ઇલેક્ટ્રોનિક કાઉન્ટર દ્વારા છે આપણે આને કાઉન્ટ કરવામાં આવે છે. કાઉન્ટર રોટેશનલ સ્પીડ દર્શાવે એવી વ્યવસ્થા પણ આમાં કરવામાં આવે છે, બરાબર છે. હવે છે મેઝરમેન્ટ એંગ્યુલર યુઝિંગ શું ફોટો ઇન્ટરપ્શન મેથડ. તો આમાં શું હોય, તો કે આપણા ફોટો ઇન્ટરપ્શન પ્રકારમાં શું હોય કે શાફ્ટ ઉપર એક ડિસ્ક રાખવામાં આવે છે અને ડિસ્કની પેરેફરી ઉપર અમુક અંતરે કાણા પાડવામાં આવે છે. ડિસ્કની એક બાજુ પ્રકાશનો સોર્સ રાખવામાં આવે છે અને બીજી બાજુ છે એ ફોટો સેલ રાખવામાં આવે છે, બરાબર. એટલે જ્યારે કાણામાંથી પ્રકાશનું કિરણ પસાર થાય છે ત્યારે શું થશે, ફોટો સેલ પર પ્રકાશ પડવાથી આ ઈએમએફ ઇન્ડ્યુસ થશે અને આનું પ્રકાશકરણ અવરોધાય છે. એટલે જ્યારે એમાં ઈએમએફ ઇન્ડ્યુસ થતો નથી, એટલે જ્યાંથી ડિસ્ક ફરે ત્યારે પલ્સ ટ્રેન ઉત્પન્ન થશે અને પલ્સ ટ્રેનને શેપ કરવાની અને એને કાઉન્ટર કરીને કાઉન્ટ આપણે કરવાનું, બરાબર. તો આ રીતે બે રીત છે. પછી છે ડિસ્પ્લેસમેન્ટનું માપન. આવી ડિસ્પ્લેસમેન્ટના મેઝરમેન્ટ માટે આનો યુઝ જોઈએ, તો કે આમાં છે ને એક ડાયાફ્રામ ઉપર કાણો પાડવામાં આવે છે, ડાયાફ્રામ ઉપર, બરાબર. અને આ ડાયાફ્રામને છે ને પ્રકાશના સોર્સ અને ફોટો સેલની વચ્ચે રાખવામાં આવે છે. જો આ પ્રકાશનો સોર્સ અને ફોટો સેલની વચ્ચે રાખવામાં આવે છે, બરાબર. એટલે પ્રકાશના કિરણો છે એ સોર્સમાંથી નીકળી ડાયાફ્રામમાં થઈને ફોટો સેલ ઉપર પડશે, બરાબર. જ્યારે ડાયાફ્રામ ખસે છે ત્યારે ફોટો સેલ પર પડતા લાઇટના જથ્થામાં વધારો કે ઘટાડો એટલે કે ચેન્જ આવશે. આથી ફોટો સેલ વડે ઇન્ડ્યુસ થતા ઈએમએફમાં ચેન્જ આવશે અને આવી રીતે છે આને આપણે મેઝર કરી શકીએ છીએ, બરાબર છે. ટ્રાન્સડ્યુસરના હવેનો ટોપિક છે એપ્લિકેશન્સ ઓફ ટ્રાન્સડ્યુસર, બરાબર. ટ્રાન્સડ્યુસરના અલગ અલગ આપણે ઉપયોગો જોવાના છે એપ્લિકેશન, બરાબર. ડિસ્પ્લેસમેન્ટ મેઝરમેન્ટ માટે, પ્રેશર મેઝરમેન્ટ માટે, વેઇટ મેઝરમેન્ટ માટે, મોઇસ્ચર મેઝરમેન્ટ માટે, પ્રવાહીના સ્તર એટલે લિક્વિડના ફ્લો માટે, સ્પીડ એંગ્યુલર વેલોસિટી માટે, પછી થિકનેસ મેઝરમેન્ટ માટે, ફ્લો મેઝરમેન્ટ માટે, લિક્વિડ મેઝરમેન્ટ, ડેન્સિટી ઓફ લિક્વિડ ફોર્સ, લેન્થ, ઇલ્યુમિનેશન, ટેમ્પરેચર, આ બધા છે આપણે એપ્લિકેશન છે એના જોવાના છે, બરાબર. સૌથી પહેલાં છે મેઝરમેન્ટ ઓફ ડિસ્પ્લેસમેન્ટ, બરાબર. તો મેઝરમેન્ટ ઓફ ડિસ્પ્લેસમેન્ટ છે એ આપણે ભણી ગયા એની જેમ જ આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ, બરાબર. સૌથી પહેલાં આપણે એલવીડીટી છે એ ભણી ગયા હતા. બુકમાં તમે જોશો તો ખ્યાલ આવશે એલવીડીટી મેઝરમેન્ટ આપણે જોઈ ગયા હતા કે ટોપિક છે 5.5.15.3, બરાબર. એમાં આપણે જોઈ પછી કેપેસિટિવ મેઝરમેન્ટ, કેપેસિટિવ ટ્રાન્સડ્યુસરનો યુઝ કરીને ડિસ્પ્લેસમેન્ટનું મેઝરમેન્ટ છે એ પણ આપણે જોઈ ગયા. પછી રેઝિસ્ટિવ મેઝર ટ્રાન્સડ્યુસરનો યુઝ કરીને આપણે મેઝર કરી શકીએ એ પણ જોઈ ગયા. ફોટો ઇલેક્ટ્રિકમાંથી ઇન્ડક્ટિવ, ડિજિટલ, આ બધા છે આપણે ટોપિક વાઇઝ છે જોઈ ગયા છીએ. તમે બુકમાં છે તમને ટોપિક આપેલા છે નામ, બરાબર. તો એ રીતે છે તમે જોઈ શકો છો એમાં, બરાબર. પછી છે પ્રેશર મેઝરમેન્ટ, બરાબર. તો એમાં લિનિયર પોટેન્શિયોમીટર એ પણ આપણે જોઈ ગયા ટોપિક નંબર 5.15માં. સ્ટ્રેન ગેજ, કેપેસિટિવ, ઇન્ડક્ટિવ, એલવીડીટી, પીઝો ઇલેક્ટ્રિક, ફોટો ઇલેક્ટ્રિક, આ બધું છે આપણે જોઈ ગયા છીએ. આપણી બુકમાં જ છે, બરાબર. તમે એમાં આપેલા છે એ તમે જોઈ શકો છો, બરાબર છે. હલો, હવે છે પીરાની ગેજ. પીરાની ગેજથી કઈ રીતે, તો કે ઓછા દબાણે થર્મલ ગેસની થર્મલ કન્ડક્ટિવિટીના દબાણમાં પ્રમાણ
એટલે કે ઓછા દબાણે છે ને એ થર્મલ ગેસની કન્ડક્ટિવિટી છે એ દબાણના પ્રમાણમાં પ્રોપોર્શનલમાં હોય છે, બરાબર. પ્રેશરના આ સિદ્ધાંત ઉપર છે ને આ ગેજ કાર્ય કરે છે, પીરાની ગેજ, બરાબર. પીરાની ગેજને છે થર્મોકપલ ગેજ પણ તરીકે પણ કાર્ય કરે છે, બરાબર. હવે આમાં શું હોય છે તો કે આમાં એક ચેમ્બર ઉપર પ્લેટિનમ ફિલામેન્ટ રાખવામાં આવે છે, બરાબર. પ્લેટિનમ ફિલામેન્ટ, જો આ પ્લેટિનમ ફિલામેન્ટ, બરાબર, એટલે જેનું પ્રેશર મેઝર કરવાનું છે તેની સાથે આ ચેમ્બર જોડવામાં આવે છે. જેનું પ્રેશર મેઝર કરવું હોય એને આની સાથે જોડવામાં આવે છે, બરાબર. પ્રેશરના ફેરફારને લીધે શું થશે તો કે આ ફિલામેન્ટના ટેમ્પરેચરમાં ફેરફાર થશે, આથી તેના રેઝિસ્ટન્સમાં ફેરફાર થશે, અને આ ફેરફારને છે એ બ્રિજ સર્કિટ સાથે જોડેલું છે એટલે વાતાવરણના ટેમ્પરેચર, એટલે આ બ્રિજ છે આપણને મેઝર કરશે, બરાબર. અને વાતાવરણના ટેમ્પરેચરમાં ફેરફારને લીધે આવતી એરર છે એ દૂર કરવા માટે શું કોમ્પેન્સેટિંગ સેલનો પણ આમાં યુઝ કરવામાં આવે છે, બરાબર. તો આ રીતે છે આપણે મેઝર કરી શકીએ છીએ. પછી થર્મો કન્ડક્ટિવિટી સેલ, તો એ કઈ રીતે આપણે પ્રેશર માટે યુઝ, પ્રેશર મેઝરમેન્ટ માટે યુઝ થાય, તો એમાં આ છે કે આમાં એક ટંગસ્ટનનો ફિલામેન્ટ હોય છે, બરાબર. ટંગસ્ટનનો ફિલામેન્ટ હોય છે, આમાં પ્રેશરના ફેરફારને લીધે તેના ટેમ્પરેચરમાં ફેરફાર થશે ટંગસ્ટનના, અને આને લીધે થર્મોકપલના ઇમેફમાં ફેરફાર થાય છે, અને આ ફેરફારને છે એ પોટેન્શિયોમીટર પર માપવામાં, આપણે મેઝરમેન્ટ, જો આ પોટેન્શિયોમીટર છે એના ઉપર મેઝર કરવામાં, અને વાતાવરણના ટેમ્પરેચરના ફેરફારને લીધે આવતી એરર દૂર કરવા માટે છે એ કોમ્પેન્સેટિંગ સેલનો પણ આમાં યુઝ કરે, જો આ કોમ્પેન્સેટિંગ સેલનો યુઝ કરવા, મેઝરિંગ સેલ આ છે, બરાબર. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી દ્વારા છે એ રેઝિસ્ટન્સને સપ્લાય આપી અમુક ટેમ્પરેચર સેટ કરવામાં આવે છે, અને પ્રેશરને લીધે ત્યારબાદ ટેમ્પરેચરમાં ફેરફાર થાય છે એ આપણે મેઝર કરવામાં આવે છે, બરાબર. હવે છે વેઇટ મેઝરમેન્ટ માટે, બરાબર. તો એમાં પણ એલવીડીટી, કેપેસિટીવ, સ્ટ્રેન ગેજ અને રેઝિસ્ટિવ, બરાબર, એ આપણે પહેલાં જ શરૂઆતમાં જ ભણી ગયા છીએ, એ તમે રિફર કરી લેજો ટોપિક, બરાબર છે. સ્ટ્રેન ગેજ છે, લોડ સેલ, એમાં પણ આપણે જોઈ ગયા છીએ, બરાબર છે. ચોથું છે મેઝરમેન્ટ ઓફ મોઇસ્ચર, એમાં રેઝિસ્ટિવ ટ્રાન્સડ્યુસર અને કેપેસિટીવ ટ્રાન્સડ્યુસર, બરાબર. તો રેઝિસ્ટિવ ટ્રાન્સડ્યુસર આવી રીતે હોય છે કે અમુક પદાર્થની રેઝિસ્ટિવિટીમાં છે એ ભેજના વધારાને લીધે ઘટાડો થાય છે. આ સિદ્ધાંતનો યુઝ છે આ ભેજના મેઝરમેન્ટ માટે આપણે યુઝ થાય છે. મટીરિયલની અંદર બે ઇલેક્ટ્રોડ વચ્ચે અમુક રેઝિસ્ટન્સ મળે છે, અને મટીરિયલમાં ભેજ આવે તો રેઝિસ્ટન્સમાં ઘટાડો છે એ મેઝર કરી શકીએ છીએ. તો આવી રીતે એમાં હોય છે, બરાબર, સેમ ઓલે જેવી જ ફિગર, બરાબર. કેપેસિટીવ ટ્રાન્સડ્યુસર છે આપણે આગળના ટોપિકમાં શરૂઆતમાં જ ભણી